हेलो, गुड मॉर्निंग सर। मां सबरा गुजरात हाई स्कूल में ऑनलाइन एजुकेशन में आप सर्व विद्यार्थी मित्र हार्दिक स्वागत है। आज हमारा दोवा इतिहास में वैदिक धर्म और संस्कृति पे एना आज हमने सूत्र साहित्य और साथ साथ जैन धर्म और बौद्ध धर्म की विचारधाराओं से विचारधाराओं में जैन धर्म और बौद्ध धर्म की शू शू विचारधाराओं है एना विषय चर्चा करेंगे। एना पहले आपने जैन छह दर्शन बताई जो है सांख्य योग दर्शन वैशेषिक दर्शन पूर्व मीमांसा उत्तर मीमांसा वगैरह जी चर्चा करें। आज आप सूत्र साहित्य में सूत्र साहित्य की शू है एम विषय चर्चा करूँ वैदिक साहित्य में सूत्र साहित्य की शू जरूरत है एम विषय चर्चा करें। तो सूत्र साहित्य सौ प्रथम जो आपने तो सूत्र साहित्य पर शू वैदिक साहित्य में एक भाग है। शू सूत्र साहित्य शू साहित्य जो वैदिक साहित्य है जुदी जुदी विद्या वैदिक साहित्य समय की अनेक जे मुद्रा कला के लखवा जे साधनों जे उपलब्ध न था है ते समय द्वारा दरमियान ये जे पण काही विद्या शिकवावामां आवती जे जे पण विद्या नु ज्ञान आपवामां आवतुं ए हमेशा आई व्यक्ति जे ना विद्यार्थी और आईएम तटस्थ द्वारा जे ने ज्ञान आपवामां आवतुं के जे वर्तमान समय मां के जे समय गाळा रहे ने जे वस्तु बोलाय ते वस्तु को तेज समय गाळा रहे ने ने तेज समय ने ग्रहण करू एटलू ज एना पासे ज्ञान पा એમને જે પ્રમાણે જ્ઞાન આપવામાં આવતું એ લેખિત સ્વરૂપે ન હતું સમગ્ર બાબત એ કંઠસ્થ સ્વરૂપમાં જ્ઞાન એ કે વિદ્યા એ એમને વ્યક્તિને આપવામાં આવતી હતી જે વ્યક્તિ પાસે બીજી વ્યક્તિને મળતી હતી કે જે એક વ્યક્તિ પાસેથી બીજી વ્યક્તિને એ કંઠસ્થ દ્વારા એને જ્ઞાન આપવામાં આવતું હતું। કંઠસ્થ કરીને વિદ્યાના વાક્યો લખાણ નંબર કરવામાં હોય તો યાદ રાખવા મુશ્કેલ પડે તેથી આ યુગમાં સૂત્રના રૂપે યાદ રાખવામાં આવતું કારણ કે यज्ञ के अपमान और वर्णन से कि आज सूत्र जी आज धर्म भाग में
સંસ્કારમાં ધાર્મિક રીતિનો વર્ણન કરવામાં આવે છે કે ગૃહ જે સૂત્ર છે એ ગોહિયા જે સૂત્ર છે એનામાં માનવીના વિવિધ સંસ્કારો અને ધાર્મિક બાબતો સાથે જે પ્રકારે સમાજમાં બાબત સંકળાયેલ છે એ આ સૂત્રમાં દર્શાવવામાં આવેલી છે સુલો સૂત્રમાં સુલોનો અર્થ એ માપવાની દોરી એવો થાય છે જેમાં યજ્ઞ યજ્ઞ વિધિ બનાવવા માટે તેને માપાને ઘણાનું વર્ણન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત શ્રુતિ સ્મૃતિ તેમજ રામાયણ મહાભારત જેવા મહાકાવ્ય સુખાયની સંસ્કૃતિ તેમજ આધ્યાત્મિક અને બૌદ્ધિક આધ્યાત્મિક અને ધાર્મિક વિચારધારાને આપણને એ પરિચય અપાવે છે કે આ સૂત્ર દ્વારા એ લવાટપૂર્વકનું જે લખાણ છે કે જે પણ કઈ જ્ઞાન આપવામાં આવે એ ટૂંકા સ્વરૂપમાં ઓછા શબ્દોમાં વધુ જ્ઞાન આપવા માટે એક સરળ માધ્યમની સૂત્ર સહિતની જે સૂત્ર દ્વારા રચના કરવામાં આવે જેના દ્વારા એ જ્ઞાન મેળવનાર વ્યક્તિને સરળતા રહે એના માટે આ સૂત્ર સહિતની રચના કરવામાં આવી હતી હવે જો આપણે આગળ જૈન વિચારધારા કે જૈન એવી વિચારધારા છે કે જૈન ધર્મ જે ઉત્પત્તિ લઈ જૈન ધર્મનો જે વિકાસ થયો એ જૈન ધર્મમાં શું શું વિચારધારા છે શું લાક્ષણિકતાઓ છે જૈન ધર્મમાં કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે તો જો જૈન ધર્મની ઉત્પત્તિ તેની શાખા તેના સિદ્ધાંતો તેના ગ્રંથો તેનું જ્ઞાન તત્વજ્ઞાન વગેરે આધ્યાત્મિક પાસાને રજૂ કરે છે એનો જે પણ કઈ બાબત છે એની ઉત્પત્તિ એની શાખાઓ એનો સિદ્ધાંતો એના ગ્રંથો એનું તત્વજ્ઞાન એ સમગ્ર બાબત એ આધ્યાત્મિક પાસાને રજૂ કરે છે કે આધ્યાત્મિક બાબતને વધુ જ મહત્વ આપે છે તે વાસ્તવિક દર્શન વાસ્તવદર્શી વિચારસરણી ધરાવે છે જૈન ધર્મમાં અનેકાંતવાદનો સિદ્ધાંત ખૂબ જ મહત્વનો છે કે જૈન ધર્મથી અનેકાંતવાદનો સિદ્ધાંત એ ને ખૂબ જ માને છે કે કોઈ પણ વસ્તુને બધી બાજુથી જોવાની વિચારસરણી જૈન ધર્મમાં છે કે સમગ્ર બાબતને આવરી લઈને કે કોઈ પણ વસ્તુની બધી જ બાબતોને આજુબાજુ કે સારી માનસિક બાબતો જે દર્શાવીને પછી જે વસ્તુનો ગ્રહણ કરે છે આ બાબતો એ વસ્તુને અપનાવે છે એમની વિચારસરણી જૈન ધર્મની આ મુખ્ય વિચારસરણી છે હિન્દુ ધર્મનો કર્મ ફળનો સિદ્ધાંત જૈન ધર્મના સિદ્ધાંતોમાં પાંચ લોકો છે જૈન ધર્મમાં કેટલા લોકો છે પાંચ લોકો અને આ વાક્ય પૂછે છે કે જૈન ધર્મના કેટલા લોકો છે પાંચ લોકો આ પાંચ લોકો શું છે એટલે પાંચ લોકો કયા છે સત્ય અહિંસા બ્રહ્મચર્ય અસ્તે અને અપરિગ્રહ કે આ એના જૈન ધર્મના મુખ્ય પાંચ એના વ્રતો છે તેમાં પાંચ સમયની ત્રણ ભૂતિ ચાર પાનાઓમાં સાદાય સંયમ ત્યાગ મૈત્રી કર્મ તેમજ સાત્વિક ખોરાક વગેરે દ્વારા જીવને બંધનો જીવને બંધનમાંથી મુક્તિ મુક્તિનો માર્ગ બતાવવામાં આવે છે એના એના જે પાંચ સમિતિઓ છે સાથે સાથે ત્રણ ભૂતિઓ છે એની જે ચાર ભાવનાઓ છે એનામાં સાદાય સંયમ અને ત્યાગ મૈત્રી કરુણા એના ખાસ એના લાક્ષણિકતાઓ છે સાથે સાથે સાદુ જીવન અને સાદુ ખોરાક ખાવાનો એ અને જીવને બંધનમાંથી મુક્તિ કરાવવાનો એ એનો સિદ્ધાંત છે જે ભારતીય દર્શન અને મોક્ષની વિચારસરણી સાથે મળતો આવે છે જેનો અહિંસા વ્રત અને અનેકવાદમાં પણ ભારતીય દાર્શનિક વિચારધારાનું અનુસંધાન મળે છે કોઈની મન વચન કે કાયાથી હિંસા ન કરવી તેમજ અન્ય મતોનો પણ સ્વીકાર કરીને માનસિક હિંસાને પણ દોષપૂર્ણ ગણાવે છે મન છે વચન છે કાયા કે હિંસા એ હિંસા ન કરવી તેમજ અન્યના મતનો અસ્વીકાર કરીને માનસિક હિંસાને પણ હિંસાને પણ દોષપૂર્ણ એ ગણાવે છે કે આ એની વિચારધારા છે વૈદિક ધર્મના ક્રમવાળી સિદ્ધાંતોને જૈન ધર્મે પુરુષાર્થને પોતાના આવે છે એમના જૈન ધર્મમાં દર્શનમાં જૈન દર્શનમાં સમ્યક જ્ઞાન સમ્યક દર્શન એ સમ્યક દર્શનને સ્થાયીતા સમ્યક ચારિત્રને ખૂબ જ ચિંતન થયેલું છે જૈન ધર્મની વેદતામાં ભાવનાને મળતો આવે છે ઈશ્વરની જૈન જૈન મંદિરોમાં તીર્થકરોની મૂર્તિઓની જે સ્થાપના કરી તેનું વિધિ વિધાનપૂર્વક પૂજન કરવામાં આવે છે તેનું ફળ અને મોક્ષ માટેની પ્રાપ્તિ માટે કરવામાં આવે છે જૈન ધર્મમાં એક ઈશ્વર તીર્થકરોનું મહત્વ ખૂબ જ છે એના જે તીર્થકરો છે એ મુખ્ય છે એ પોતાના તીર્થકરોને જે ભગવાન માને છે આ જૈન ધર્મમાં 24 તીર્થકરો થઈ ગયા જેના 24માં તીર્થકર એ મહાવીર સ્વામી છે તો એમની જે પણ કઈ વિધિ પૂર્વકની પૂજન કરવાની એમનું ફળ માટેનું મોક્ષ
શબ્દોને જ માનવામાં આવે છે. તો આ એની જૈન વિચારધારા. હવે જો બૌદ્ધ વિચારધારા શું કહે છે, વૈદિક કાળમાં જ્યારે ધર્મ યજ્ઞ પ્રદાન કરવાનો નિવાસ થાય તો તો બુદ્ધે અંશપૂર્ણ ધર્મનો ઉપદેશ આપ્યો કે બૌદ્ધ ધર્મની સ્થાપના એ ગૌતમ બુદ્ધે કરી હતી અને એનો અહિંસાપૂર્ણ પૂર્ણ કરવાનો ઉદ્દેશ ઉપદેશ એ આ જૈન ધર્મના આ સોરી બૌદ્ધ ધર્મના જે ગૌતમ બુદ્ધજી એના ઉપદેશમાં એ અહિંસાપૂર્ણ ધર્મનો ઉપદેશ આપવા માટેના એના ઉપદેશો આપ્યા. તેમણે સૃષ્ટિના દરેક જીવ માટે પ્રેમ અને કરુણાનો સંદેશ આપ્યો કે આ ગૌતમ બુદ્ધે એ સૃષ્ટિના દરેક જીવ માટે પ્રેમ અને કરુણાનો સંદેશ આપ્યો હતો. સાથે સાથે બૌદ્ધ સંતમાં કોઈ પણ જાતના ભેદભાવનો દરેકને પ્રવેશ કરવામાં આપવામાં આવ્યો કે એમના બૌદ્ધ ધર્મમાં એવી નિયમનથી કોઈ પણ ધર્મનો કોઈ પણ જાતના ભેદભાવ વગર એના પોતાના ધર્મમાં સમાવવામાં આપવામાં સમાવેશ કરવામાં આવતો હતો. દરેક કરીશું. થેન્ક યુ.